નમસ્કાર મિત્રો, હું છું મનીષાબેન ઠાકોર, આપ સૌને નમસ્કાર. મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ એના વિશે શીખવાના છીએ. મિત્રો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665માં એક બુચ પદાર્થ, એટલે કે એક પ્રકારના વૃક્ષની છાલમાંથી બનતો પદાર્થ છે એને બુચ કહેવામાં આવે છે. એ બુચમાંથી એમણે પોતાના સ્વયં નિર્મિત જે સૂક્ષ્મ દર્શક યંત્ર છે એમાં એમણે એનું નિરીક્ષણ કર્યું, અને નિરીક્ષણ કર્યું તો એમાં એમને ખૂબ નાના નાના ખાનાઓવાળી રચના જોવા મળી. અને એ જે નાના નાના ખાનાઓવાળી જે રચના છે એ રચના મધપૂડો જે છે એ મધપૂડાની રચનાને મળતી આવતી હતી. અને એ જે રચના જોવા મળી એમને એમણે કોષ એવું નામ આપ્યું છે. હવે એ જે કોષ નામ આપ્યું છે એ ઇંગ્લિશ શબ્દ સેલ જે શબ્દ છે એના પરથી આપે છે. મિત્રો, સેલ જે શબ્દ છે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, એનો અર્થ નાના ઓરડા એવો કરવામાં આવે છે. મિત્રો, એટલે કે રોબર્ટ હુકે ઈસવીસન 1665માં સૌ પ્રથમ આવી કોષની સંરચનાનો ખ્યાલ આપેલો. મિત્રો, તે સમયે અને આપણને એ એક નાની છૂની સામાન્ય ઘટના લાગે છે, પરંતુ ત્યારથી આજ સુધી જે કંઈ પણ નવી શોધો થાય છે એ દરેક શોધની અંદર આ કોષ શબ્દ જે છે એનો શબ્દ પ્રયોગ થાય જ છે, કે એના વગર જીવ વિજ્ઞાનની અંદર કોઈ પણ નવી સંશોધનો શક્ય નથી. આમ એક ખૂબ જ મહત્વની શોધ તરીકે ગણી શકાય એવા કોષની જે સંકલ્પના છે એ સૌ પ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપી છે. મિત્રો, એના ઉપરથી આપણે જોઈએ તો દરેક સજીવ જે છે એ દરેક સજીવ નું અસ્તિત્વ જે છે એ કોષોના કારણે છે, કે કોષોમાંથી જ એ દરેકનું અસ્તિત્વ સજીવ તરીકેનું છે. તો એક નાનું ઉદાહરણ લઈએ, આપણી પાઠ્યપુસ્તકમાં એની પ્રવૃત્તિ મિત્રો આપેલી છે, કે એક સાદો આપણે ડુંગળીનો કોષ લઈએ. એ ડુંગળીનું જે પાતળું આવરણ છે, ઉપરનું જે સલકી આવરણ છે એને કાઢીને અંદરનું જે પાતળું આવરણ છે એ આવરણને આપણે લઈએ અને એને વોચ ગ્લાસમાં મૂકીએ, થોડો સમય પાણીમાં રાખીએ કે જેથી કરીને એ કરમાઈ જાય કે બિલાઈ ન જાય. ત્યારબાદ એને કવર સ્લિપ પર મૂકીને એક ટીપું આયોડન નાખી ઉપર કવર સ્લિપ ઢાંકીને માઇક્રોસ્કોપમાં જો એને જોવામાં આવે કે એની રચના કેવી છે, તો મિત્રો એની જે રચના છે એ રચના આપણને આ પ્રમાણે દેખાય છે. મિત્રો, આ જે રચના છે એ રચના ડુંગળીના કોષની રચના છે, કે આવા બધા પ્રકારના નાના નાના એકમો એની અંદર જોવા મળે છે. મિત્રો, આ જે છે દરેક એના કોષની રચના છે, એની અંદર જે કંઈક આવું જોવા મળે છે મિત્રો એ એનું કોષ કેન્દ્ર છે. આ છે ડુંગળીના કોષની સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાતી રચના. મિત્રો, આ જે રચના છે એ ડુંગળીનું કદ નાનું હોય કે મોટું, કદમાં ગમે તેવો એકંદ હોય શકે, પરંતુ એના દરેક એકમ તરીકે દરેક કોષની જે રચના છે એ આપણને આ જ પ્રમાણેની જોવા મળે છે. મિત્રો, જો એમાં આવા પ્રકારની રચના આપણને જોવા મળતી હોય તો બીજા અન્ય જે સજીવો છે એ સજીવોમાં પણ આપણને ઘણા બધા કોષોની રચના જોવા મળી શકે છે. જેમ કે મિત્રો, એક કોષી સજીવો હોય તો એમાં એક કોષ આવે છે, કે એક કોષમાંથી એ સજીવનું નિર્માણ થયેલું હોય છે. જેમ કે અમીબા, પેરામિશમ, ક્લેમિડોમોનાસ, અમુક પ્રકારના બેક્ટેરિયા. મિત્રો, એવી જ રીતે બહુકોષીય જે સજીવો છે એ બહુકોષીય સજીવોમાં પણ કોષોની રચનાથી જ એના સજીવનું નિર્માણ, શરીરનું નિર્માણ થાય છે. મિત્રો, બહુકોષીય સજીવોમાં ક્યારે શરીરનું નિર્માણ થાય છે, તો જ્યારે પૂર્વ અસ્તિત્વ ધરાવતો જે એક કોષ છે એ જ કોષમાંથી બહુવિભાજનની ઘટના દ્વારા બીજા નવા કોષોનું સર્જન થાય છે અને પૂરેપૂરા સજીવનું અસ્તિત્વ ત્યાં આવે છે. મિત્રો, આમ કોષ એ ખૂબ મહત્વનો પાયાનો
એકમ છે. મિત્રો માનવ શરીરની વાત કરીએ માનવ શરીરમાં પણ કેટલાક પ્રકારના કોષો જોવા મળે છે. જેમ કે સરળ સ્નાયુ કોષ જે છે એની રચના પણ આપણને આ પ્રકારની જોવા મળે છે. ત્યાર પછી રક્તકણ જે છે એની રચના આપણને આ પ્રમાણે જોવા મળે છે કે જેમાં એમાં વચ્ચે આપણને કોષ કેન્દ્ર દેખાય છે. ત્યાર પછી જે ચેતાકોષ છે એની જે રચના છે એ પણ આપણને આ રીતે તંતુમય રચના જોવા મળે છે. એમાં પણ વચ્ચે આપણને કોષ કેન્દ્ર દેખાય છે. એ જ રીતે શુક્રકોષ જે છે એની પણ રચના આપણને આ પ્રકારે જોવા મળે છે. અંડકોષ હોય તો એમાં પણ આપણને કોષ કેન્દ્ર દેખાય છે. મિત્રો બધા જ જે કોષો છે એ દરેક કોષો પોતપોતાનું અલગ એનું કાર્ય છે. મિત્રો આ બધા જે કોષોની જે રચના છે એની જે આકૃતિઓ છે એ આકૃતિઓ મનુષ્ય હોય તો દરેક મનુષ્યની અંદર આ જે કોષો છે એ કોષોની રચના બદલાતી નથી. ક્યાંક ક્યાંક કેટલાક પ્રકારના કોષોમાં થોડો ઘણો અમીબાના જેવો ફેરફાર જોવા મળે છે, બાકી મોટે ભાગે ફેરફાર જોવા મળતો નથી. તો ખાસ કરીને ચેતાકોષ જે છે એ ચેતાકોષની જે રચના છે એ મોટે ભાગે નિયત જ છે કે ચોક્કસ જ છે. એમના આકારમાં મોટે ભાગે કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. મિત્રો આ બધા કોષોની રચના જોવા મળે છે. ત્યાર પછી જે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવોનું શરીરનું બંધારણ થોડું જટિલ છે. મિત્રો એટલે કે શ્રમ વિભાજનને કારણે એમાં અંગોનું વિભાજન પણ આપણને જોવા મળે છે. શ્રમ વિભાજન એટલે કે શરીરનો અમુક ભાગ અમુક કાર્ય કરે છે, શરીરનો અમુક ભાગ અમુક જ કાર્ય કરે છે. તો શ્રમ વિભાજનને આધારે એમાં વિભિન્ન જે અંગો છે એ વિભિન્ન અંગો માટે એની રચના અલગ હોય છે. વિભિન્ન અંગો વિભિન્ન કાર્ય કરે છે. જેમ કે હૃદય જે છે હૃદયના કોષો જે છે એ રુધિરને પંપિંગ વહેવાનું કામ કરે છે. જઠરના જે કોષો છે એની પાચન ક્રિયા કરવાનું કામ કરે છે. ઉત્સર્જન તંત્રને લગતા જે કોષો છે એ શરીરમાંથી નકામા દ્રવ્યોને બહાર કાઢવાનું કામ કરે છે. મિત્રો બહુકોષી સજીવોમાં જ નહીં પરંતુ એક કોષી સજીવોમાં પણ આવું જોવા મળે છે કે એમાં પણ કોષ જે છે એના અમુક જે અંગિકાઓ છે એમાં પણ નાના નાના ભાગો આવેલા છે કે એ અંગિકા અમુક અંગિકા શરીર માટે બહારથી અન્ય દ્રવ્યો મેળવવાનું કાર્ય કરે છે. તો અમુક અંગિકા એવી હોય છે કે જે શરીરમાં ઉત્પન્ન થયેલા નકામો કચરો કે ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવાનું કાર્ય કરે છે. એટલે કે મિત્રો શરીરમાં જે કોષ છે અને કોષ જેનો બનેલો છે એ અંગિકાઓ છે. એટલે કે અંગિકાઓ એકત્ર થઈને જે પાયાનો એકમ બનાવે છે એ એકમને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. મિત્રો એ કોષ ખૂબ મહત્વનો છે. હવે એ જે કોષ છે એ કોષના જે મુખ્ય ઘટકો કયા કયા છે અને કોષરસ. મિત્રો આ કોષરસ પટલ જે છે એ કોષરસ પટલ કોષની બહારની તરફનું આવરણ બનાવે છે. મિત્રો આ આવરણ એ કોષની બહારથી કેટલાક દ્રવ્યોને અંદર આવવા દે છે, કેટલાક દ્રવ્યોને આવતા રોકે પણ છે અને કેટલાક દ્રવ્યોને એ કોષમાંથી બહાર કાઢી નાખે છે. એટલે કે મિત્રો એને એટલે કે કોષરસ પટલને પસંદગી માન કોષશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોષરસ પટલનું નામ પસંદગી માન પ્રવેશશીલ પટલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે.
मित्र कोषरस पटल जे छे ए मोटे भागे प्रसरण नु कार्य पण करे छे। मित्रों प्रसरण नु कार्य एटले के वधु संकेंद्रण धरावता जे भाग छे एमांथी ओछा संकेंद्रण धरावता भाग मा जे ते द्रव्य नु प्रसरण थाय छे। एक उदाहरण लईए तो ए जे कोषरस पटल छे ए जे समय CO2 आयु એટલે કે એમાં એક કોષમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તો તેવા સમયે કોષની અંદર CO2 નું સંકેન્દ્રણ વધારે છે અને કોષની બહાર ઓછું છે તો તેવા સમયે એ કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ પામીને કોષની બહાર એનો નિકાલ થઈ જાય છે। મિત્રો એવી જ રીતે ઓક્સિજન માટે પણ છે કે જ્યારે કોષને ઓક્સિજનની જરૂર હોય છે તો તેવા સમયે એ જે કોષ છે એ કોષમાં ऑक्सीजन जे छे एनु संकेंद्रण ओछो छे अने कोषनी बहार वधारे छे अने एना कारणे बहार थी ऑक्सीजन ए कोषमां आवी सके छे। मित्र आ जे प्रसरणनी घटना छे ए पाणी माटे पण आवी ज प्रसरणनी घटना द्वारा कोषनी अंदर पाणी एक स्थानथी बीजा स्थानमां आवी सके छे जेने मित्रो आपणे आसृति तरीके अथवा अभिसरण तरीके ओळखी सके छे। एटले के पाणीना अणुओनी जे गति छे એ ગતિ પણ આને આધારે જ થતી હોય છે એટલે એને આપણે આસૃતિ કે અભિસરણ તરીકે ઓળખીએ છીએ। મિત્રો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ જે છે એ કોષ માટે દરેક માટે આપણે જોઈએ તો એને પણ એના સાંદ્રતાના આધારે એના પાથી એટલે કે દ્રાવણને આધારે એના કેટલાક પ્રકારો પાડી શકાય છે જેમ કે અધોસાંદ્ર દ્રાવણ સમસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ। મિત્રો હે હવે પછીના વિડિયોમાં આપણે જોઈશું। મિત્રો અત્યાર સુધીના જે કંઈક પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી તમારે જે કંઈક પ્રશ્નોના જવાબો લખવાના છે એ સ્વાધ્યાય તરીકે હું લખું છું એ આપ સૌ ઉતારી લેજો।